गुड मॉर्निंग ऑल द स्टूडेंट्स. इन द प्रीवियस वीडियो हमने स्टैंडर्ड 6 गुजराती सब्जेक्ट के यूनिट 3 हूँ पतंगी हूँ मारा पिल्लू ने वार्ता अने कविता पहली जी से समझी थी. एना पछी स्वाध्याय सॉल्व करीशू. सो ऑल द स्टूडेंट्स प्लीज ओपन योर टेक्स्ट बुक गुजराती पेज नंबर 35. पहलू से बातचीत. આ આખી એક્સરસાઇઝ છે એ આપણે નોટબુકમાં લખશું. સો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ નોટ ડાઉન ઇટ. ફર્સ્ટ એક્સરસાઇઝ નોટબુકમાં કરશું અને લખશું નોટબુકમાં. ફર્સ્ટ છે, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી વધુ મજા આવી? જવાબ મારી સાથે લખતા જશો. વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી મજા આવી? પિલ્લું સુંદર મજાનું પતંગિયું બની ગયું. પિલ્લુએ પોતાની પાંખો 2-3 વાર ફફડાવી અને પછી ઉડી ગયું. આમ થયું ત્યારે સૌથી વધુ મજા પડી. બીજો પ્રશ્ન છે, તમને પિલ્લુની ચિંતા ક્યારે થઈ? કોસેટોનો રંગ ગાઢો થઈ ગયો અને તે ચૂપચાપ પડી રહેલો આ જોઈ અને પિલ્લુને ચિંતા થઈ ગઈ. પછી ત્રીજું, દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને શું કહ્યું હશે? પૂરી કાળજી લેવાનું કહ્યું હશે. દ્વિજ અને ઈવા ઈંડાવાળું પાંદડું પોતાના ઘરમાં લાવ્યા ત્યારે તેમના મમ્મી પપ્પાએ તેમને પૂરી કાળજી લેવાનું કહ્યું હશે. તેને સલામત જગ્યાએ રાખીને કૂણા પાંદડા ખાવા માટે આપવામાં કહ્યું હશે. એના પછી ચોથો પ્રશ્ન, તમારે ઈયળને સાચવવાનું થાય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો અને કેમ? જો ઈયળ સાચવવાનું થાય તો હું મારા ઘરમાં ખોખું એક સલામત જગ્યાએ મૂકું કે જ્યાં હવાની અવરજવર પણ ના હોય, કારણ કે તેનો જીવ જોખમમાં ના મુકાય. એના પછી છે, ચાલી બતાવો ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ અને પગ ગણો. એ આપણે નોટબુકમાં નહીં લખીએ. ક્વેશ્ચન 1st, 2nd, 3rd, and 4th નોટબુકમાં લખશું. એના પછી નીચેની એક્સરસાઇઝ 3rd ઉપર સીધું 35 પેજ ઉપર વાંચો, શોધો, વિચારો અને લખો. ત્યારે તમને શું થાય? કૌંસમાંથી વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે. શું કીધું છે તો કે શું થાય, પરિસ્થિતિ આપેલી છે એના ઉપરથી એ કન્ડિશનમાં આપણે શું અનુભવીએ. પહેલું છે, પંખો ચાલુ હોય અને કબૂતર ઓરડામાં આવી જાય. તો શું થાય? ચિંતા થાય. ઉપર જે કૌંસ આપેલા છે એનામાંથી શોધી અને વિકલ્પ લખવાનો છે આપેલા બોક્સમાં. એ પણ આપણે નોટબુકમાં લખીશું. બીજું છે, વાંદરાઓનું ટોળું અચાનક જ આવી જાય ત્યારે શું થઈએ? તો ગભરાઈ જવાય. જવાબ આવશે ગભરાઈ જવાય. થર્ડ, તમે માળો લટકાવો પણ ચકલી રહેવા ન આવે ત્યારે. માળો લટકાવ્યો હોય અને એનામાં ચકલી રહેવા જ ન આવે તો શું થાય? ઉદાસ થઈ જવાય. એટલે જવાબ આવશે ઉદાસ થઈ જવાય. પછી ચોથું, અંધારી રાતે આકાશમાં તારા જોઈએ ત્યારે.
અંધારી રાત હોય અને આકાશમાં તારા જોઈએ ત્યારે કેવું અનુભવીએ, કેવું જોરદાર એવું અનુભવીએ. એટલે જવાબ આવશે કેવું જોરદાર. અને પાંચમું, જુદા જુદા રંગના ફૂલ ખીલેલા જોઈને શું થાય, કેટલું સુંદર એવું અનુભવીએ. આવી રીતે ઉપરના કૌંસમાંથી જવાબ શોધી અને લખવાના છે. પછી પેજ નંબર 36 ઉપર ઉપરના જે પ્રશ્નો છે એ પણ આપણે નોટબુકમાં લખશું. સો પ્લીઝ ઓલ ધ સ્ટુડન્ટ્સ નોટ ડાઉન ઇટ. પાંચ પ્રશ્ન જે આપેલા છે આપણે નોટબુકમાં લખીશું. પહેલો પ્રશ્ન છે, લીમડાના પાન પર કાણા કેમ હતા? લીમડાના પાન પર કાણા કેમ હતા? જવાબ આવશે, લીમડાના પાન પર કાણા હતા કારણ કે પાન પરની ઈયળો તે પાન ખાતી હતી. પાન પર જે ઈયળો બેઠી હતી તે એ પાન ખાતી હતી. બીજો પ્રશ્ન, ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? ઈવા કેમ ઉદાસ થઈ ગઈ? જવાબ આવશે, ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું. ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું છે ખૂબ ગમી ગયું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું. તેથી ઈવા એકબીજા સાથે પતંગિયા પણ છે ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ ગઈ. ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું છે ખૂબ ગમી ગયું હતું, પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયાઓ પણ ઉડી ગયા. આથી છે ઈવા ઉદાસ થઈ ગઈ. ત્રીજો પ્રશ્ન, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ ના ગયા? ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ ના ગયા? જવાબ આવશે, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી ના ગયા કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોટી રહેલા હતા. ઈંડા છે એ પાંદડા ઉપર બરાબર ચોટી ગયેલા હતા. પ્રશ્ન ચાર, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુને સંભાળ લેતા, એની કેર લેતા? જવાબ આવશે, દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. જ્યારે જ્યારે દ્વિજ અને ઈવા છે એ નિશાળે સ્કૂલ જતા અને આવતા ત્યારે પિલ્લુની સંભાળ લેતા. પાંચમો પ્રશ્ન, દ્વિજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા હતા? જવાબ આવશે, એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું. એક સાંજે દ્વિજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા અને કોશેટોનો રંગ ગાઢો થઈ ગયેલો હતો અને ચૂપચાપ પડી રહેલો હતો. આ જોઈ અને દ્વિજ અને ઈવા ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. આ તમામ પાંચે પ્રશ્નો નોટબુકમાં એડ કરીશું. એના પછીની એક્સરસાઇઝ છે, નીચે આપેલા વાક્ય પરથી પ્રશ્નોના જવાબ લખો. એ વર્કબુક ટેક્સ્ટબુકમાં જ આપણે જ્યાં સામે બોક્સ આપેલા છે એની સામે જવાબ લખશું. બીજી સવારે ઉગતા વેત બંને મીઠા લીમડાની પાસે પહોંચ્યા. બંને એટલે કેટલા વ્યક્તિ? હવે બીજી સવારે લીમડા પાસે કોણ કોણ પહોંચ્યું? બીજી સવારે એટલે કે બે વ્યક્તિ. પછી છે, મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું? મીઠા લીમડા પાસે દ્વિજ અને ઈવા, એટલે સામેના બોક્સમાં લખવાનું છે દ્વિજ અને ઈવા. એના પછી, આ લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? લીમડાના પાનનો સ્વાદ કેવો હશે? સામેના બોક્સમાં જવાબ આવશે, મીઠો હશે. પછી, ભાઈ બહેન લીમડા પાસે ક્યારે પહોંચ્યા? ભાઈ બહેન લીમડા પાસે બીજી સવારે ઉઠતા વેત જ પહોંચ્યા.
અને નીચે આપેલા છે નામ, સ્થળ અને સમય. ઈ બોક્સમાં નામ એટલે કે કયા કોણ બે વ્યક્તિ લીમડા પાસે પહોંચ્યા, એટલે જવાબમાં આવશે પેલું અને બીજું, નામમાં ઈવા અને દ્વિજ. સ્થળ ક્યાં પહોંચ્યા હતા, તો મીઠા લીમડા પાસે, એટલે સ્થળની નીચેના બોક્સમાં આવશે મીઠા લીમડા પાસે, બંનેમાં એક જ. અને સમય એ પણ આવશે બીજી સવારે. એના પછીની એક્સરસાઇઝ, તે પાંદડાવાળી દાડકીને ધક્કો લાગ્યો એટલે બંને જણ ચિંતા થઈ, ઈંડા પડી જવા ઈંડા પડી જશે. બંને જણ એટલે કે કોણ, સામેના બોક્સમાં આવશે દ્વિજ અને ઈવા. ઈંડા ક્યાં હતા, જવાબ આવશે પાંદડા ઉપર. એના પછી બંને કઈ વાતે ગભરાયા, ઈંડા પડી જવાની બાબતે ગભરાયા, એટલે જવાબમાં આવશે ઈંડા પડી જશે. અને ઈંડાની ચિંતા કોને થઈ, ઈ બંને જણને, ઈંડાની ચિંતા બંને જણને થઈ. આના પછીની બધી જ એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરીશું. થેન્ક યુ.